નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું નિધિ. મહત્વપૂર્ણ સમાચારો સાથે શરૂઆત કરીશું. મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં એએમસીના ડેપ્યુટી કમિશનર પર હુમલાનો મામલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ એએમસી કમિશનર પાસેથી માહિતી મેળવી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાના સીએમએ સ્પષ્ટ આદેશ આપ્યા છે. દબાણો હટાવવા મામલે પણ તંત્ર હાથ ધરશે કડક કાર્યવાહી. તો આપને જણાવી દઈએ, એએમસી કમિશનર પાસેથી માહિતી મુખ્યમંત્રીએ મેળવી છે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાના સીએમએ સ્પષ્ટ આદેશ આપી દીધા છે. આપને જણાવી દઈએ, મ્યુનિસિપલ કમિશનર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને હવે કડક કાર્યવાહીના સંકેત સામે આવી રહ્યા છે. એએમસીના ડેપ્યુટી કમિશનર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલે મુખ્યમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી છે. સંવાદદાતા અર્પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અર્પણ, ડેપ્યુટી કમિશનર પર જે હુમલો કરવામાં આવ્યો હતો, શા માટે હુમલો કરાયો હતો અને હવે તો મુખ્યમંત્રીએ પણ આની ગંભીરતાને સમજતા તપાસના આદેશ આપ્યા છે? નિધિ, ગઈકાલ મોડી રાતનો બનાવ છે કે જ્યારે નિયમ મુજબની જે દબાણ હટાવવાની કામગીરી કરવાની હોય તે દરમિયાન મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પોતાની ટીમ સાથે ત્યાં ઉપસ્થિત હતા, જ્યાં અતારવાની સિવિલ હોસ્પિટલ આસપાસ મોડી રાત્રે જે ખાણીપીણીની લારીઓ ઉભી રહીને રોડ ઉપર દબાણ કરતી હોય છે તેને હટાવવાને લઈને તે લારીના માલિકો દ્વારા કોર્પોરેશનની ટીમ અને ખાસ કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે જે ઝોનના વડા કહેવાય છે તેમની ઉપર હિચકારો હુમલો થયો હતો, જેનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ પણ થયા હતા. એટલે આ ગંભીર બાબતની મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી છે. મળતી માહિતી મુજબ તેમને સમગ્ર મામલે વિસ્તૃત માહિતી મેળવવા માટે શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે એમ ધનરાજન તેમની સાથે વાતચીત કરી છે અને આ ઘટનામાં જે કોઈ પણ કસૂરવાર છે કે જેને અધિકારીઓ ઉપર હુમલો કર્યો છે તેની સામે કડક પગલાં લેવાના આદેશ કર્યા છે અને આ બાદ દબાણ હટાવવાની જે કડક કામગીરી છે તે પણ પૂર જોશમાં ચાલુ રાખવાના આદેશ મળ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. એટલે સમગ્ર મામલો ખૂબ જ ગંભીર બન્યો છે અને તેની નોંધ મુખ્યમંત્રીએ પણ લીધી છે. નિધિ જી, બિલકુલ અર્પણ, પૂરી માહિતી માટે આભાર.